દાહોદ પોલીસે આણંદ અને ખેડા જિલ્લામાં બનેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને સોના ચાંદીના દાગીના સાથે તેમજ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા. આણંદ અને ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓનો અંજામ આપી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સરછોડા ગામે રહેતા સંજય ભરત ભાભોર અને દિલીપ રાતના ભાભોર રહેવાસી ગરબાડા તાલુકાના છરછોડા ગામના બંને આરોપીઓ દાહોદના બસ સ્ટેન્ડ બહાર ઊભા રહીને સોના ચાંદીના દાગીના વેચવાની ફિરાકમાં હતા. તે સમયે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આણંદ અને ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીઓનો અંજામ આપનારી ગેંગના બંને આરોપીઓ દાહોદના બસ સ્ટેન્ડ બહાર ઊભા છે. તે સમયે તાત્કાલિક દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા. ડીઆઈજી રેન્જ શ્રી બળારા સાહેબ ઓર એસપી દાહોદ શ્રી હિતેશ જોયસર સર કે અંડર મેં એલસીબી પીઆઈ બીડી શાહ ઓર એલસીબી પીએસઆઈ પીએમ મકવાના ને ઇફેક્ટિવ ટીમ્સ બનાકર નાશતા ફરતા આરોપીઓ કે લીએ કોમ્બિંગ શરૂ કી. ઇસી કોમ્બિંગ કે દરમિયાન એક બાતમી મિલી કે દાહોદ ટાઉન મેં દો અક્યુઝ્ડ જિનકા નામ હૈ સંજયભાઈ ઉર્ફ ભરતભાઈ ભાભોર જો કે છરછોડા ગાંવ ગરબાડા કે હૈ ઓર દિલીપભાઈ નરસિંહભાઈ જો ભી છરછોડા ગાંવ ગરબાડા કે હૈ ઇનકી ઇન્ફોર્મેશન મિલી. ઇનકો કોમ્બિંગ કે સમય પકડા ગયા. ઇસમેં 16 એફઆઈઆર ડિટેક્ટ હુએ હૈ. યે આનંદ ઓર ખેડા ડિસ્ટ્રિક્ટ મેં ઇન લોગો કે ઘરફોડ ચોરી મેં નામ ખુલે હૈ. જબ ઇન્હે પકડા ગયા તો ઇસકે સાથ ઇનકે સાથ મુદ્દા માલ 7000 રૂપે કા થા જિસમેં ચાંદી કી પાયલ ઓર ચાંદી કી કંઠી ભી થી. યે જો મુદ્દા માલ થા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન કે ગુના કા થા. ઇનકા એમઓ એસા થા કે યે સુબહે રેહી કરતે થે જો ફિર તાલા તોડતે થે રાત કો ઓર વહાં ઘરફોડ ચોરી કરતે થે. અભી તક ઇનકે ઇન્ટરોગેશન મેં 16 ગુના ડિટેક્ટ હુએ. દાહોદ પોલીસને ટોટલ સોના ચાંદીના દાગીના સાથે રોકડ રકમ મળી 3,350 મુદ્દા માલ પોલીસે રિકવર કર્યો હતો અને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે પકડાયેલા આરોપીઓના તેમના સાગરીતો સાથે મળી આંતર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવા માટે દિવસ દરમિયાન બંધ મકાનની રેકી કરતા અને તે બાદ રાત્રિના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા મળીને આયોજન મુજબ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે ત્યારે દાહોદ પોલીસે આણંદ અને ખેડા જિલ્લાઓમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડવાયેલા બંને આરોપીઓને ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સાથે ઝડપી પાડી કુલ 16 ઘરફોડ ચોરીના આન્ડિડિકેટ ગુનાને ડિટેક્ટ કરવા માટે દાહોદ એલસીબી પોલીસને સફળતા મળી હતી. નઈમ મુંડા, ZSTV, દાહોદ. દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. તમારું પરમ કલ્યાણ થાય તેવી ભગવતી શિવ અને શક્તિની
મારી ખૂબ પ્રાર્થનાઓ. મિત્રો, આ વર્ષની અંદર આ વેપારથી સમૃદ્ધ બનો, આપના સંતાનો સારી વિદ્યાની પ્રાપ્તિ કરે, તમારા પરિવારની અંદર દરેક સભ્યનું આયુ અને આરોગ્ય સારું રહે તેવી મારી ભગવતીને અનંત કોટિ પ્રાર્થનાઓ. મિત્રો, હું પ્રાતિક નગરની અંદર મારા કાર્યની અંદર જ્યોતિષ વાસ્તુ તેમજ કર્મકાંડની કોઈ પણ સલાહ માટે આપ મારો સંપર્ક કરી શકો છો અને તમારા તમામ પ્રશ્નો જે મૂંઝવતા હોય તેનો હું ચોક્કસ હલ કરવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આવો સૌ મળી આપણે આ નૂતન વર્ષના અભિનંદનને તેમજ આ નૂતન વર્ષને 2077ના નવા વર્ષને આપણે પરમ મંગલમય ગતિ તરફ લઈ જઈએ. આવો તમે અને હું આ ભારત વર્ષની અંદર આવેલા એક નવા પડકારને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ કે કોરોનાની અંદર દરેક વ્યક્તિ સારી રીતે જીવી શકે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને ઘરે રહી સુરક્ષિત રહે તેવી આપણે દરેક જણા પ્રયત્ન કરીએ અને આ પ્રયત્નની અંદરથી આપણે ચોક્કસ રીતે બહાર નીકળીએ તેવી વાત કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ શ્રી. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.